गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 विषय गुजराती बराबर एमा जो स्वाध्याय पोथी ની અંદર પાઠ 9 રંગબેરંગી મસાલી એમાં જો આપણે પ્રવૃત્તિ ચાલી હતી એમાં પ્રવૃત્તિઓમાં આગળ જુઓ કે સાર રમત કે વર્ગના બધા બાળકો ત્રણ જૂથમાં વહેંચાઈ જાઓ પહેલા જૂથને ગઈકાલ બીજા જૂથને આજ અને तीजा जूथने आवतीकाल एम नाम आपो तमने अनुकूल होय तो वारना नाम आपी शकाय नीचे आपेला उदाहरण प्रमाणे आपेला शब्द परथी दरेक जूथ पोताना जूथने अनुरूप वाक्य बनावी बोलशे दरेक साचा वाक्य माटे एक पॉइंट अने नमूना शब्द आपेला छे आवा बीजा शब्द तमारा शिक्षक पासेथी जाणी रमत आगळ वधारता रहो पहली वार पांच पांच शब्द साथे रमता रमत रमो पछी શબ્દ સંખ્યા વધારતા જાઓ સરખી તક મળે આ પછી કે જે જૂથ સૌથી વધુ પોઈન્ટ બનાવે તે વિજેતા બરાબર જો અહીંયા તમને સ્વાધ્યાય પોથીની અંદર કોષ્ટક આપેલું છે કે ગઈકાલ ગઈકાલ એટલે કે સોમવાર આજ આજ એટલે કે મંગળવાર અને આવતીકાલ એટલે કે બુધવાર બરાબર એવી રીતે આપણને આ કોષ્ટક આપેલું છે એમાં જુઓ એ કે વાંચવું તમને ઉદાહરણ આપેલું છે કે વાંચવું तो गई काल मां શું થશે કે સિદ્ધિએ વાર્તા વાંચી હવે આજ કે સિદ્ધિ વાર્તા વાંચે છે આવતીકાલ તો કે સિદ્ધિ વાર્તા વાંચશે બરાબર એટલે જો બે કે કૂદવું કૂદવામાં શું આવશે કે અમે પાંચ પગથિયા કૂદ્યા અમે હાથ પકડીને કૂદીએ છીએ એટલે આજે હવે આવતીકાલ તો કે અમે કાલે દોડા કૂદીશું આવતીકાલ માટે દોડા કૂદીશું હવે જુઓ ત્રણ કે રમવું ગઈકાલ તો કે અમે સંતા ઉડી રમ્યા આજે કે અમે સંતા ઉડી રમીએ છીએ આવતીકાલ તો કે અમે સંતા ઉડી રમીશું જુઓ ચાર કે જમવું અમે રસ રોટલી જમ્યા એટલે ગઈકાલે જમ્યા અને આજે તો કે અમે રસ રોટલી જમીએ છીએ આવતીકાલે કે અમે રસ રોટલી જમીશું પાંચ કે હસવું તો એમાં ગઈકાલે કે દીપા ખૂબ હસી આજે તો કે દીપા ખૂબ હસે છે આવતીકાલ તો દીપા ખૂબ હસશે બરાબર હવે જુઓ છ કે રંગોળી પૂરવી તો ગઈકાલે કે અમે રંગોળી પૂરી આજ અમે રંગોળી પૂરીએ છીએ ને આવતીકાલમાં શું હશે કે અમે રંગોળી પૂરીશું નંબર જુઓ સાત કે શાક બનાવવું તો કે મમ્મીએ શાક બનાવ્યું આજે કે મમ્મી શાક બનાવે છે આવતીકાલ તો કે મમ્મી શાક બનાવશે બરાબર જુઓ આઠ લખવું તો ગઈકાલે કે અમે કવિતા લખી આજ તો કે અમે કવિતા લખીએ છીએ આવતીકાલે અમે કવિતા લખીશું નંબર 9 દોડવું તો કે કૂતરું દોડ્યું અને આજમાં કૂતરું દોડે છે આવતીકાલ કૂતરું દોડશે 10 કાપવું તો કે મારીએ ઘાસ કાપ્યું એટલે કે ગઈકાલે આજે તો મારી ઘાસ કાપે છે આવતીકાલ તો કે મારી ઘાસ કાપશે બરાબર આ હતું પાના નંબર 55 નું હવે જો પાના નંબર 58 કે બનાવો ચાખો ચર્ચો અને લખો કે જૂથમાં કામ કરો વર્ગમાં જે સામાન લાવી રાખો શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે તમારે જૂથમાં ચોક્કસ પ્રકારનો સરબત બનાવવાનો છે તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનો છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો તમે કેવું ખારું ખાટું ગળ્યું તીખું મોળું તૂરું કે તીખું સરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં તમે બનાવેલો સરબત વર્ગ આગળ મૂકો બીજા જૂથમાં સરબત ચાખી નીચેની વિગતો લખો અહીંયા જુઓ કોષ્ટકની અંદર તમને ક્રમ આપ્યો છે કે સરબતનો સ્વાદ આપ્યો છે પછી જૂથ કે શું વધારે ઉમેરવું અને શું ઓછું રાખવું બરાબર હવે તમે જુઓ કે પહેલા સરબત કેવો બનાવે છે એમાં તમે જૂથ બનાવે છે કે એ બનાવ્યો હોય બી બનાવ્યો હોય ક કે ખ કે અ બ બરાબર એ આપણે જૂથ તમારે
બનાવીશું આપણે એમાં જુઓ કે ખારો એમાં જો છે 1 અને 2 બરાબર તો કે શું વધારે છે ખારામાં શું છે વધારે તો કે મીઠું નાખી છે અને ઓછુંમાં શું રાખ્યું છે લીંબુ બરાબર હવે બીજો કે ખાટો ખાટામાં એમને જૂથ શું બનાવે છે અ અને બ તો વધારે શું નાખ્યું છે એમને લીંબુ અને ઓછું શું નાખ્યું છે મીઠું તો કેવો બને ખાટો બને છે હવે ત્રણ કે ગળ્યો એમાં એમને જૂથ પાડ્યું છે ખ અને ક એમાં શું વધારે નાખ્યું છે ખાંડ અને ઓછું શું છે લીંબુ તો કેવો શરબત બન્યો ગળ્યો બને બરાબર હવે ચાર કે ફિક્કો એમાં જો છે એ અને બી નું છે એમાં શું વધારે નાખ્યું છે લીંબુ અને ઓછું તો ખાંડ તો કેવો શરબત બન્યો ફિક્કો બને છે બરાબર કે મોળો મોળામાં એ અને બી આપે છે જૂથ એમાં શું નાખ્યું છે વધારે લીંબુ અને ઓછું શું રાખ્યું છે ખાંડ બરાબર હવે છ જુઓ તુરો તુરામાં જૂથ અ અને બ છે વધારે શું નાખ્યું છે હળદર નાખ્યું છે અને ઓછું સંચય તો કેવો શરબત બન્યો તુરો હવે સાત કે તીખું એમાં એક અને બે જૂથ આપ્યા છે એમાં વધારે શું નાખ્યા છે મોરી નાખ્યા અને શું ઓછું નાખ્યું છે તો ખાંડ તો કેવો શરબત બને તીખો બરાબર હવે જુઓ નવ તમને તમારો કેવો ફોટો ગમે ગમતા ફોટા સામે સ્માઈલ દોરો તમારો તમને ગમતો પાસપોર્ટ સાઇઝ ફોટો નીચે ચોટાડો બરાબર અહીંયા ચોપડીની અંદર તમને એક ખાનું આપ્યું છે તમારે ફોટો દોરવાનો છે બરાબર તમારો એમાં જુઓ તમને આ શબ્દ અને વાક્ય આપે છે જો તમને કેવો ફોટો ગમે તો સ્માઈલ દોરવાની બરાબર તો કે ઊંઘતો તો ત્યાં એની દોરવાની બીજો કે હિંચકા ખાતો હા ગમે તો ત્યાં તમારે શું દોરવાની છે સ્માઈલ અક્કડ અદબ વાળીને બેઠો અદબ વાળીને બેઠો તે ગમે નહીં ચોથું કે ઝાડ પર ઊંધો લટકતો ગમે તો નહીં દોરવાની આંખ બંધ હોય તેવો તો કોઈ બી ના ગમે આંખ બંધ હોય એવો ફોટો ગમે ના ગમે છ કે આંખ મો ખુલ્લા હોય તેવો એ બી ના ગમે કે બધા મિત્ર સાથે હા બધાને ગમે ને તો ત્યાં તમારે શું દોરવાનું છે સ્માઈલ દોરવાનું છે રડતો